હિમાચલ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટતા તારાજી. હિમાચલ પ્રદેશમાં 50 લોકો લાપતા. કેદારનાથ યાત્રા 2 દિવસ સુધી કરાઈ સ્થગિત. ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા વાયુસેનાના ચિનુક અને Mi-17 V-5 વિમાનોની લેવાઈ રહી છે મદદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિ પર રાખી રહ્યા છે નજર. વાયનાડમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ. વહીવટીતંત્ર, સૈન્ય, વાયુસેના, NDRF, SDRF, સેવાભાવી સંસ્થાઓ દ્વારા બચાવ કાર્ય. લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાનું કાર્ય પૂરજોશમાં. ભારતીય તટરક્ષકનું જહાજ જીવન ઉપયોગી સાધનો અને અન્ય ચીજવસ્તુઓ લઈ કોચી જવા રવાના. સંસદમાં બજેટ સત્ર દરમિયાન લોકસભામાં આજે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણની અનુદાન માંગણીઓ સાથે જુદા જુદા વિભાગોના કાર્યો પર થશે ચર્ચા. સંસદના બંને ગૃહમાં મહત્વના ખરડાઓ પર થશે ચર્ચા. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન. સંમેલનમાં 3 નવા અપરાધિક કાનૂન, આદિવાસી વિસ્તારોના વિકસિત વિકાસ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા. નીટ પેપર લીક મામલે પહેલી ચાર્જશીટ કરાઈ દાખલ. સીબીઆઈએ 13 લોકો સામે ગુના કર્યા નક્કી. તો નીટ પેપર રદ ન કરવાના કારણો સાથે સુપ્રીમ કોર્ટ સંભળાવશે આજે નિર્ણય. રાજ્યમાં ચાંદીપુરાના વધતા કેસ. 4 નવા કેસ નોંધાયા. તો સાબરકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગરમાં 1-1, તો 1 મોત, સાથે કુલ મૃત્યુઆંક 61. આરોગ્ય વિભાગ દ્વારા રોગના અટકાવવા માટે સતત કરાઈ રહ્યા છે પ્રયત્ન. વૈશ્વિક નબળા સંકેતોના પરિણામે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં 800 પોઈન્ટનું ગાબડું. નિફ્ટીએ ગુમાવી 25,000ની સપાટી. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ. અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટિક્સ, તીરંદાજી, ગોલ્ફ, બેડમિન્ટન જેવી રમતોમાં લેશે ભાગ. આજે મનુ ભાકર અને લક્ષ્ય સેન પાસેથી મેડલની આશા. અને ક્રિકેટ, આજે ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વન ડે શ્રેણીની પહેલી મેચ. T20 મેચમાં શ્રીલંકાના ક્લીન સ્વીપ બાદ વન ડે શ્રેણી જીતવાના ઈરાદાથી ઉતરશે ટીમ ઇન્ડિયા.